મોરબી આચાર સંહિતાના ભંગ કેસમાં મોરબી અંજારના પૂર્વ ધારાસભ્ય સહિતના ત્રણનો નિર્દોષ છુટકારો. મોરબીમાં આચાર સંહિતા ભંગના કેસમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય અંજારના તે સમયના ધારાસભ્ય સહિતના સામે કોર્ટમાં કેસ ચાલી જતા નીચલી અદાલતે 1 વર્ષની સજા અને 1000નો દંડ ફટકાર્યો હતો, જે ચુકાદાના સેશન્સ કોર્ટમાં પડકારતા સેશન્સ કોર્ટે આજે ત્રણે આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. બનાવની મળતી માહિતી અનુસાર વર્ષ 2009માં કચ્છના સાંસદ પદના ઉમેદવાર પૂનમબેન જાટના સમર્થનમાં ચૂંટણી સભા યોજાઈ હતી, જેમાં મતદારોને લલચાવવા સહિતના કૃત્ય બદલ આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોય, જેથી વર્ષ 2009માં મોરબીના તે સમયના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, તે સમયના અંજારના ધારાસભ્ય અને હાલના વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય તેમજ મનોજ પનારા વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી, જે ફરિયાદને પગલે વર્ષ 2018માં નીચલી અદાલતે ત્રણેયને કસૂરવાન ઠેરવીને 1 વર્ષની સજા અને 1000 રૂપિયા દંડ ફટકાર્યો હતો, જેથી ચુકાદાને મોરબી સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હોય, જેમાં આજે એડિશનલ સેશન્સ જજ દ્વારા આ મામલે ચુકાદો આપતા નીમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને મનોજ પનારાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને ત્રણેય આગેવાનોને સેશન્સ કોર્ટ માટે મોટી રાહત મળી છે, જે નીચલી અદાલતે સજા ફટકારી હતી, જેમાં મોટી રાહત મળી છે. જે કેસમાં સરકારી વકીલ વીસી જાની રોકાયેલ હતા અને ચુકાદાની નકલ આવ્યા બાદ ઉપરની કોર્ટમાં જશે તેમ જણાવ્યું હતું. આજે જે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે ચુકાદો આવ્યો છે, એમાં 3 ફોજદારી અપીલો હતી. એક માન્ય સ્પીકર શ્રી નીમાબેન આચાર્ય વિરુદ્ધ, માન્ય માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વિરુદ્ધ અને શ્રી મનોજભાઈ પનારા વિરુદ્ધ, જે તે વખતે 18/3/2009 ભારતીય જનતા પાર્ટી અને ભારતીય મહિલા મોરચા દ્વારા નૂતન મતદાન સમારોહનો એક કાર્યક્રમ મોડર્ન હોલમાં રાખવામાં આવેલો. એ હોલમાં આચારસંહિતા ચાલુ હતી. એ દરમિયાન નીમાબેન આચાર્ય અને કાંતિલાલ અમૃતિયાએ એવું સજેશન કરેલું કે જે મતદાન બૂથમાંથી સૌથી વધુ સંસદીય મતદાન કરશે સંસદીય ચૂંટણીમાં, એને 5 લાખ રૂપિયા, બીજા નંબરને 2 લાખ અને ત્રીજા નંબરને 1,51. આ જે વાત છે એ નીમાબેન આચાર્ય અને કાંતિલાલ અમૃતિયાએ કીધેલી, અને ત્રીજા જે છે અરજદાર આરોપી મનોજ પનારા, એણે આ કાર્યક્રમની પરમિશન લીધેલી. હવે એ જે તે વખતે નીચેની કોર્ટમાં ચાલી જતા નીચેની કોર્ટે આ જે ગુનાની આચારસંહિતાની ફરિયાદ જે તે વખતના ચૂંટણી અધિકારી શ્રી એ જે પટેલનાએ આપેલી અને નોડલ ઓફિસર તરીકે શ્રી ચીફ ઓફિસર રુદડ હતા અને એના ઉપલા અધિકારી દમયંતીબેન બારોટ હતા, તો દમયંતીબેન બારોટ અને શ્રી હુદડ અને શ્રી પટેલની જુબાનીને માન્ય રાખી નીચેની કોર્ટે આઈપીસી સેક્શન 171B મુજબનો ગુનો માનેલો અને નીમાબેન, કાંતિલાલ અમૃતિયા અને પનારાને ત્રણેયને 1-1 વર્ષની સજા અને 1000 રૂપિયા દંડ કરવામાં આવેલો 18/2/2018 રોજ. આ જે ચુકાદો આવ્યો પછી એમને જામીન આપવામાં આવ્યો અને એને અપીલ ઉપલી કોર્ટમાં કરેલી. એ અપીલનો ચુકાદો આજે આવ્યો છે. એમાં ત્રણેય અરજદાર આરોપીની અપીલ મંજૂર રાખી છે કોર્ટે અને નીચેની કોર્ટનો જે ઓર્ડર હતો 18/2/2018નો 1 વર્ષની સજાનો એ રદ કરી દીધો છે. એટલે હવે સરકાર તરફે આ જે ચુકાદો છે એનાથી અમે નારાજ છીએ અને ભવિષ્યમાં અમે આના માટે સર્ટિફાઇડ કોપી મળી જશે એટલે અમે વડી અદાલતમાં અમે એની ફરી અપીલ અમે ફાઇલ કરશું. જે ચુકાદો આવ્યો છે કોર્ટનો એ અમને માન્ય નથી અને એમાં અમે જે કાયદાની પ્રક્રિયા છે એ અનુસરી અને અમે વડી અદાલતમાં જઈશું.